बनासकांठा जिल्लामां अंतरियाळ सरहदी विस्तारमां उनाळानी शरूआत थई छे ત્યારે સમગ્ર જીવસૃષ્ટિ ગરમી અને તરસનો અહેસાસ કરી રહી છે। આ પરિસ્થિતિમાં અબોલ પંખીઓ ઉનાળામાં દાણો પાણી મળી રહે માટે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વામ મામલતદાર હસ્તે વામ મામલતદાર કચેરી ખાતે આજરોજ ચકલી ઘર પાણીના કુંડા અને બર્ડ ફીડર વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત વામ મામલતદારે નાગરિકોને આ સેવાકીય કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી હતી અને ચકલી ઘર અને પાણીના કુંડાનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં વાવ મામલતદાર કેએચ વાઘેલા, વાવ પીએસઆઈ એજી રબારી, થરાદ મહિલા અગ્રણી લક્ષ્મીબેન ઠાકોર, વાવ મહિલા અગ્રણી વર્ષાબેન જયસ્વાલ, જયંતિલાલબી જોશી, હરેશભાઈ ભાટિયા, આઝાદી રાજપૂત, મહેન્દ્ર ઓઝા થરાદ સહિત ગ્રામજનો તેમજ કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો। બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા દર વર્ષે ઉનાળાની સિઝનમાં સમગ્ર જિલ્લાની અંદર કુંડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે, તેમ ચાલુ સાલે પણ માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને સોમવારે તેની શરૂઆત કરેલ, તેના ભાગરૂપે આજે થરાદ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી વાવની અંદર કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર પાણી પક્ષીઓને પીવા માટે પાણીના કુંડા, ચણ માટે ચણદાણ બોક્સ વગેરેનું વિતરણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જેની અંદર બહોળી સંખ્યાની અંદર સામાન્ય લોકોએ લાભ લીધેલ। અને આ કાર્યક્રમની અંદર એસપીસીએના તમામ સભ્યો અને આપણા મામલતદાર સાહેબ, પીએ સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો।